જે પડાવ હતું અહીં સરદાર પાટીદાર ચોક અત્યારે જોઈ શકો છો, તેમની રેલી હજુ પણ પસાર થઈ રહી છે, પણ અહીં લોકોને તેઓના સંબંધે પણ ભારત માતા કી જય અને તમામ પ્રકારના નારાઓ લાગ્યા. અહીંથી તેઓ સીધા હવે ગાંધીનગર જવાના છે, નામાંકન કરવા માટે તેઓ અહીંયા નીકળી ચૂક્યા છે. અહીંથી સીએમ, ડેપ્યુટી સીએમ રાજનાથસિંહ, એવા અનેક જે લોકો છે તે હવે તેમની સાથે અહીંથી પસાર થઈને આગળ નીકળી ચૂક્યા છે. સૌથી મોટી વાત કે ઘાટલોડિયાની અંદર પાટીદાર ચોક હતો, તમામ જે લોકો છે ખાસ કરીને એ પાટીદારો સિવાય બીજા અન્ય ઇતર જ્ઞાતિના લોકોને પણ કલોલથી લઈને બીજી જગ્યા છીરી અહીં બોલાવવામાં આવ્યા હતા. અનેક પ્રકારના રંગારંગ કાર્યક્રમો અને એક અહેસાસ, હજુ પણ તમે જો ગાડીનો જે સિક્યોરિટીનો ગાડીનો જે કાફલો છે એ અત્યારે અહીંથી પસાર થઈ રહ્યું છે. અમિત શાહ, તમામ જે નેતાઓ સાથે રાજનાથસિંહ હતા, પિયુષ ગોયલ હતા, અરુણ જેટલી હતા, તેમની સાથે અહીંથી પસાર થઈ ચૂક્યા છે. પણ એટલી વાત જરૂર છે, જે રીતે તેમણે આ રેલી કરી છે, નિશ્ચિત છે કે નિયત સમય કરતા થોડું મોડું થઈ ગયા છે ને એટલા માટે જ ગાંધીનગરમાં પણ તેમના જે સમર્થકો છે તે રાહ જોઈ રહ્યા છે. એક વિજય વિશ્વાસ સંમેલન જેવું અને જે રીતે વિજય સરઘસ નીકળતું હોય તે વાત તેમણે વ્યક્ત કરી છે. અહીં પણ તેમણે મોદી મોદીના નારા લગાયા, એટલે કે સમગ્ર સેન્ટરમાં અત્યારે પણ ભલે પ્રચાર અમિત શાહ કરતા હોય પણ તેમની જે સ્થિતિ છે એ નરેન્દ્ર મોદી અને આસપાસના લોકો જેટલા પણ અત્યારે તમે સ્ક્રીન પર દેખાતા હશે લોકો, ખાસ કરીને વ્હાઇટ કપડા, બ્લેક એન્ડ વ્હાઇટમાં તમામ પોલીસ પર્સનલ છે, એટલે સાથે રંગારંગ કાર્યક્રમ ઉત્સવનો માહોલ એવો ઊભો કરવાનો પ્રયત્ન કરાયો હતો કે જ્યારે અમિત શાહ લડી રહ્યા છે ત્યારે જંગી બહુમત, કારણ કે કાર્યકર્તાઓ સાથે જ્યારે આપણે વાત કરી હતી ત્યારે તેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે 5 લાખ જેટલો જંગી બહુમતથી અહીં જીતાડવાનો પ્રયત્ન થશે. હજુ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર આ સીટ ઉપરથી જાહેર કર્યો નથી, પણ જે રીતે અડવાણીના અનુગામી તરીકે તેઓ અહીંયા આવ્યા પણ અડવાણીના કોઈ જગ્યાએ પોસ્ટર નથી લાગ્યા, કાર્યકર્તામાં એક જોશ છે, સોશિયલ મીડિયાથી માંડીને તમામ જગ્યાએ પ્રચાર કરવામાં આવ્યો, એટલે એવું બિલકુલ કહી શકાય છે કે એક માહોલની વચ્ચે અમિત શાહ એમના માટે કેટલાક પડકારો પણ રહેવાના છે, પણ આ શક્તિ પ્રદર્શન કરીને કમસે કમ એ પ્રયત્ન જરૂરથી થયું છે કે કમસે કમ લોકો જે છે એ વાતથી અનુભવાય. તમને વાત કરું તો અહીંયા રંગરંગ કાર્યક્રમ માટે પણ લોકો જે સ્ટેજ બનાવવામાં આવ્યા હતા ત્યાં પણ જે છે લોકો જે કાર્યકર્તાઓ છે તે ઝૂમી ઉઠ્યા હતા. એમને એક વાતની ખુશી છે કે કમસે કમ કદ્દાવર નેતા નરેન્દ્ર મોદી ભલે ના લડી રહ્યા હોય પણ એક નેતા તરીકે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ એ પોતે અહીંયાથી લડી રહ્યા છે, એક જોમ જુસ્સા રહેવાનો, કારણ કે 2014 નો ઇલેક્શન હિસાબ લેવાનો ઇલેક્શન હતો, તે સમય દરમિયાન ભ્રષ્ટાચારનો મુદ્દો હતો અને એક આશા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસી આવ્યા હતા. 2019 ની અંદર હવે હિસાબ આપવાનો છે અને એટલા માટે જ તમામ પ્રકારના જે સ્લોગનો છે તે અપાઈ રહ્યા છે, તમામ પ્રકારની વાતો, સિદ્ધિઓની વાત કરાઈ રહી છે, પણ તેમને જવાબ આપવો પડશે કે બ્લેક મની કેમ ના આવી, તેમને જવાબ આપવો પડશે કે ખેડૂતોના દેવા માફ કેમ ના થયા, તેમને જવાબ આપવો પડશે કે જે ટેકાના ભાવો છે એ કેમ નથી વધારવામાં આવ્યા, રોજગારીની વાત છે એ જરૂરથી સેલ્ફ સેન્ટ્રિક રહેવાની છે, સાથે એ તમામ વચ્ચે મેં ચોકીદાર હું, ચોકીદાર ચોર હે, એવા તમામ પ્રકારના જે સ્લોગનો છે એ પણ જરૂરથી લાગી રહ્યા છે, એટલે એક પછી